આ હોલમાં આટલી બધી ભીડ જોઈને લાગશે કે અહીં કોઈનો લગ્ન પ્રસંગ ચાલી રહેલો છે, પણ નહીં, આ લગ્ન પ્રસંગની ભીડ નહીં પણ એક પરિવારના સ્નેહ સંમેલનની ભીડ છે. આ બધા એક જ પરિવાર એટલે સલિયા પરિવારના સભ્યો છે. કચ્છના નાની ખાખરીના વતની સલિયા પરિવારના દેશ પરદેશમાં રહેતા પરિવારજનોનું પ્રથમ વખત સ્નેહ મિલન યોજાયું. આજે શું છે કે અમારો આ સાલિયા પરિવાર એટલે અમારી એક સરનેમ છે, તો એમાં અમારે શું દર વખતે અમે એક અમારા બાપુજી કે એવા જે કઝિન બાપુજીના ભાઈને છીએ, અમે બધા પ્રોગ્રામ કરીએ છીએ. દાદા બાપાના બાપુજી ભમા બાપા અને મારો પણ પોતરો છે, એટલે સાતમી પેઢીમાં મારા પોતરાને સાતમી પેઢીમાં અમારા ભમા બાપા કોન્ટેક થાય છે. તો અમે ભમા બાપાને ભમા બાપાના જેટલા પરિવારમાં છે એમના દીકરીઓ અમારી મારી ફઈ એમની દીકરી હોય એમને પોતરી હોય જ્યાં પણ અમારો સાલિયા ડીએનએ લાગતો હોય બધાને અમે આમંત્રિત કર્યા. આ સંમેલનમાં 12 સાલિયા પરિવાર અને તેમની દીકરીઓ દોહિત્રીઓ પ્રદોહિત્રીઓએ પણ હાજરી આપી હતી, જેમાં નાનામાં નાના છોકરાથી માંડીને 90 વર્ષ સુધીના વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્રથી થઈ. એ પછી 12 પરિવારોએ તેમના વંશજોના નામ બોલી પોતાની ઓળખ આપી હતી. આઈ એમ અવની સાલિયા એન્ડ આઈ લવ ટુ બી દેટ વે. એન્ડ આ બેસિકલી ધ હોલ સીડ વોઝ વોવન કે જ્યારે આજથી 4-5 મહિના પહેલાં એક છોટું સો ફેમિલી ફંક્શન હતું, એન્ડ ઇન દેટ ફેમિલી ફંક્શન એમ જ વી હેવ અવર કાકા ગાંગજીભાઈ. તો એ થાણા મુલુંડ રહે છે અને ફંક્શન વોઝ ઇન થાણા. તો એ ફંક્શન એટેન્ડ કરવા માટે બી પોર્ટેબલ સિલિન્ડર્સ લઈને બી આવ્યા હતા, ઓક્સિજન સિલિન્ડર. તો લાઈક હી વોઝ કે અરે મને બધાને મળવું છે, એન્ડ અમારા ચંપકભાઈ ગાંગજીભાઈ એન્ડ ભરત કાકા છે અમારા, તો દે ઓલ આર જનરલી છે ને અમારી સાલિયાઝ આર વેરી ક્લોઝલી કનેક્ટેડ ટુ ઈચ અધર. આ પરિવારના સભ્યો જે તે શહેરમાં હોય ત્યાં તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન એક યાદગાર મિલન બન્યું. એક જ પેઢીના કેટલા એવા સભ્યો હતા જેઓ વર્ષોથી એકબીજા માટે અજાણ હતા અને આ સ્નેહ મિલનથી એકબીજાને ઓળખતા થયા. કેમેરામેન અમોલ વાઘ સાથે કૃપા પંડ્યા, ઝી મીડિયા, મુંબઈ. ઝલક વિપુલ શાહ, સેકન્ડ યર બીએમએમ, ભણેતી અવર.